માણાવદરમાં ભાજપ શાસિત પાલિકા પોતાના જ સફાઈ કામદારોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે. લોકોને માસ્ક, મોજા તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેવી સૂચનાઓ આપે છે. જે સૂચના કોરોનાની મહામારીથી માનવ જિંદગી બચાવવા કરે છે, ત્યારે માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાના જ સફાઈ કામદારોની જિંદગી સાથે ચેડા કરતા નજરે પડ્યા છે. જ્યારે શહેરમાં સફાઈ કામદારો કામગીરીની હાલની સ્થિતિમાં જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે, ત્યારે તેની સેફટી માટે માસ્ક, હાથ મોજા અને હાથની સફાઈ માટે સેનેટાઇઝર વગર જ આજે સવારે એમને એમ કોઈ જ સેફટી સાધનો વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા. ત્યારે સફાઈ કામદારોની મહામૂલી જિંદગી સાથે ચેડા કરનાર ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર, સત્તાધીશો સામે પગલાં લેવા રજૂઆત ભાવિનભાઈ રાઠોડ સામાજિક કાર્યકરે કરી છે અને ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત છતાં જાણી જોઈને સફાઈ કામદારીઓને સેફટી સાધનો નથી આપતા અને તેને મન સફાઈ કામદારોની કોઈ જ મહામૂલી જિંદગીની કિંમત નથી, ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત થશે અને આ કામદારોને કેટલું રોજ કેવી રીતે મળે છે તે તપાસ થશે ખરી, તેવું ભાવિનભાઈ રાઠોડે જણાવ્યું હતું. અમારા વણકરવાસના એક જ જગ્યાએ કચરો પડવાથી આજે કચરાના ઢગના ઢગ અહીંયા લગભગ ઓછામાં ઓછા 4-5 વર્ષ થી પડે છે. તો મેં અમારા કોઓપરેટર માધાભાઈ પાંચલ અમારા વોર્ડના સભ્ય છે તો એને મેં જાણ કરતા તો એણે મને એવું જણાવ્યું કે તમે દિવાલ કરી લો, આ એને કચરો પડે છે, કચરો અમે નહીં ઉપાડીએ. તો એ છતાં અમે વારંવાર એને કાંઈ રજૂઆત કરતા કોઓપરેટર કોઈ ધ્યાન દેતું નથી. અત્યારે કોરોના વાયરસના બીમારીના હાહાકાર મચી રહ્યો છે, તો છતાં હવે અમારા એરિયાની અંદર આવા જે આ પ્રદૂષણ, તો અમારા લોકોને કેવડો મોટો જો કાંઈ પણ બીમારી થાય તો એની જવાબદારી કોણ? હું તો પછી માધાભાઈને અવારનવાર કોઓપરેટરમાં કહીએ છીએ, જગમાલભાઈને કહીએ છીએ. તો મેં એકવાર આપણે બેન પુષ્પાબેનને રજૂઆત કરી હતી તો એણે પણ આમાં કોઈ જાતનું કાંઈ ધ્યાન દીધું નથી, જેથી કરીને નગરપાલિકા અથવા તો કોઈ પણ કર્મચારીઓ આવી અને આ જેને અમારી રજૂઆતને સાંભળે. મારું નામ ભાવિન રાઠોડ, માણાવદર. હાલ કોરોનાનો વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે માણાવદરની અંદર ઠેર ઠેર જગ્યાએ કચરાઓ તેમજ માણાવદર નગરપાલિકા તેમજ સફાઈ કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી. હાલ જોઈએ તો સફાઈ કામદારોને માટે કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવેલા, જેવા કે સેનિટાઇઝર, માસ્ક આપેલા છે તો ઇઝન થ્રો હે 8 કલાક જ હાલે છે. જે આજ 5-5 દિવસથી આ સફાઈ કામદારો એકને એક માસ્ક પહેરેલા છે. એમના જીવનમાં એમના જે જીવને જોખમે જે લોકો સફાઈ કરે છે, સફાઈ કર્મચારીઓને સેફટીના જેવા કે ગટરમાં ઉતરે તો એમને શૂજ પણ આપવામાં નથી આવેલા. હાલ ગંદકીના ઠેર ઠેર કચરા ઢગલા પડ્યા છે. તો અમારી નગરપાલિકાને એવી નમ્ર વિનંતી છે, નમ્ર હાથ જોડીને અપીલ કરીએ છીએ, આ કચરા ઉપડાવો અને સફાઈ કામદારોને સેફટી માટેના શૂઝ આપો, સેનિટાઇઝર આપો અને એને હાથમાં પહેરવાના ગોલ્સ આપો અને કચરા ઉપડાવો, એટલી જ વિનંતી. જય ભીમ, જય ભારત. જિજ્ઞેશ પટેલ, KTV ન્યૂઝ, માણાવદર.